હું છું ડૉક્ટર અર્પણ દેસાઈ, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ એટ આદિકુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. આજના સમયમાં હાર્ટ એટેકનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે અને ઘણા બધા લોકોને એના લક્ષણો વિશે માહિતી નથી હોતી. તો આજે આપણે એ જ લક્ષણો વિશે જાણીશું. 5 લક્ષણો છે હાર્ટ એટેકના. પહેલું લક્ષણ છે છાતીમાં દુખાવો થવો. કેમ કે હાર્ટ ડાબી બાજુ હોય એટલે બધાને એમ જ થાય કે હાર્ટ એટેકનો દુખાવો ડાબી બાજુ જ થઈ શકે, પણ એવું નથી. હાર્ટ એટેકનો દુખાવો જમણી સાઈડ પણ થઈ શકે, બંને હાથમાં પણ થઈ શકે, બેકમાં પણ થઈ શકે, જોમાં પણ થઈ શકે અને પેટના ઉપરના ભાગમાં પણ થઈ શકે. એટલે મેડિકલ સાયન્સ પ્રમાણે કહું તો કોઈ પણ દુખાવો અથવા તો એસિડિટી અથવા ગભરામણ અથવા છાતીમાં પ્રેશર સેન્સેશન 10 મિનિટથી વધારે રહે તો એટલીસ્ટ આપણે આપણો ઇસીજી અને બ્લડ ટેસ્ટ, જેને અમે ટ્રોપોનિન અને સીપીકેએમબી કહેતા હોઈએ છીએ, એ કરાવવો જોઈએ. તમારે થશે કે 10 મિનિટના દુખાવા માટે ઇસીજી અને ટ્રોપોનિન કરાવીએ, પણ હાર્ટ બહુ અગત્યનું અવયવ છે. વન્સ એ ડેમેજ થવાનું ચાલુ થશે તો એ રિકવર નહીં થાય. એટલે 10 મિનિટના દુખાવા માટે ઇસીજી કરાવવાનું આપણા હાર્ટ માટે સુરક્ષિત અને સ્વાસ્થ્ય માટે છે. બીજું લક્ષણ છે શ્વાસ ચડવો. આપણે ઊંઘમાં સૂઈ જઈએ છીએ, પછી 10 મિનિટ અડધો કલાક પછી શ્વાસ ચડે, ગભરામણ થાય, સફોકેશન લાગે, ખાંસી આવે અને આ વસ્તુમાં બેસવાથી આરામ થાય, જેને અમે પેરોક્સિઝોમલ નોક્સલના ડિસ્પનિયા કહેતા હોઈએ છીએ. આ વસ્તુ હાર્ટ એટેકનું લક્ષણ હોય છે. આવી વસ્તુ લાગે તો એક વખત આપણે હાર્ટનો ઇકો કરાવવો જોઈએ કે જેથી આપણને હાર્ટનું પમ્પિંગ અને વાલ્વની માહિતી મળી જાય. ત્રીજું છે ધબકારા. ધબકારા સાથે જો તમારે શ્વાસમાં તકલીફ હોય, ગભરામણ લાગે, આંખોમાં અંધારા આવે અને છાતીમાં દુખાવો થતો હોય તો એ હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે. ચોથું છે બેભાન થઈ જવું. કોઈપણ વ્યક્તિને મગજમાં શુદ્ધ લોહી ના મળે તો એ બેભાન થઈ જાય, ચાહે મગજની બીમારી હોય કે હાર્ટની હોય. હાર્ટની બીમારીમાં હાર્ટના વાલની તકલીફ અને ધબકારાની અનિયમિતતાને લીધે પણ માણસ બેભાન થઈ શકે છે. ઘણા વ્યક્તિ બેભાન ન થતાં ખાલી ચક્કર આવીને પડી જતા હોઈએ છે, જેને અમે પ્રી સિનકપ કહેતા હોઈએ છીએ, તે પણ હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે. પાંચમું છે સોજા. પેટે અને પગે સોજા આવવાનું કારણ પણ હાર્ટ એટેક હોઈ શકે. જ્યારે પણ હાર્ટનું પમ્પિંગ નબળું થાય ત્યારે સોજા આવે છે, એટલે ફક્ત ઘૂંટણના ઘસારા અને યુરિક એસિડના લીધે સોજા આવે છે એવું જરૂરી નથી. આશા રાખું છું આ 5 સિમ્ટમ્સનું જ્ઞાન તમારે રહેશે અને આવા કોઈ પણ સિમ્ટમ્સ હશે તો આપણે બેઝિક તપાસ કરાવીને આપણા હાર્ટને સુરક્ષિત રાખીશું. આવી જ માહિતી માટે આદિક્યુરાને સબસ્ક્રાઈબ કરો.